चेप्टर नंबर 7 માં 18મો દાખલો જોઈશ। હવે હું યાદ કરાવું કે ગઈકાલે જે 17મો દાખલો જોયો તો એના જેવો જ આ દાખલો છે, બંને દાખલા કોમન જ છે, પરંતુ આની અંદર એક જ રકમનો બદલાવ કર્યો છે, બરાબર। શોધવાનું પણ સેમ ટુ સેમ છે, તમારું રિવિઝન પણ થઈ જશે, પ્લસ તમને એવી જાણકારી પણ મળશે કે આ દાખલા બંને સેના માટે હતા। ઓકે, ચલો ફરી એકવાર તમે ધ્યાન આપજો, લાંબો દાખલો છે। 440 વોલ્ટ ઉત્પાદન શક્તિ ધરાવતા વિદ્યુત પ્લાન્ટ, એટલે જો ગયો દાખલોમાં પણ ઉત્પાદન ક્ષમતા 440 વોલ્ટની હતી, પ્લાન્ટથી 15 કિલોમીટર દૂર જ હતો અને 220 વોલ્ટ જ હતા, 800 કિલોવોટની પાવરની જરૂરિયાતવાળું એક શહેર હતું, સેમ ટુ સેમ। પાવર લઈ જઈ બે તારની લાઇનનો અવરોધ આ પણ ફિક એ જ હતો, 0.5 ઓહમ પર મીટર કિલોમીટર। શહેરમાંના સબસ્ટેશન, હવે અહીં ધ્યાન રાખજો, અહીં થોડો ચેન્જ છે। શહેરમાંનું જે સબસ્ટેશન હતું એ ગયા દાખલાની અંદર અહીં 4000 હતા, જ્યારે અહીં 40000। આખો દાખલા, બંને દાખલાની સમજણ આના પર ડિપેન્ડેડ છે કે પાવર ક્ષમતા ગયા દાખલામાં 4000 હતી, અહીં 40000 છે, તો શું ફરક પડે અને શું ફાયદો કે ગેરફાયદો થાય, ચલો જોઈશું આપણે। 40220 વોલ્ટના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા શહેરને પાવર મળે છે। હવે શોધવાનું શું છે, તો એ જ શોધવાનું છે કે જે લાસ્ટ દાખલામાં શોધ્યું હતું આપણે, પાવરનો ઉષ્મા સ્વરૂપે વહે થતો પાવર, એટલે એનો એ જ રિપીટ કરીશું। લીકેજને કારણે થતો પાવર અવગણીએ તો તેમાં તેમ ધારતા પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ, પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ, એમાં લીકેજ આપણે કન્સિડર કરવાનું નથી, ખાલી આ ઉષ્મા સ્વરૂપે જે વહે થાય એ કન્સિડર કરવાનું રહેશે। ત્રીજું, પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા જણાવો કેવો હોવો જોઈએ, અને આ ખાસ છેલ્લું, સમજાવો કે શા માટે ઉચ્ચ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન, એટલે ઉચ્ચ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન કરવાનું પસંદ કરવામાં આવે છે, એટલે કે 40000 રાખો ને સારું છે એવું આપણે સાબિત કરવાનું છે, કેવી રીતે આપણે જોઈએ, બરાબર। ચલો સૌથી પહેલાં એકનું એક રિપીટ કરવાનું છે કે બંને વચ્ચે અંતર 15 કિલોમીટર, 1 કિલોમીટર માટે 0.5 ઓહમ અવરોધ, 15 માટે કેટલા, તો 15 × 0.5, 2 કેમ કર્યા, 2 તાર છે એટલે, બરાબર। તો આગળ જોઈશું, ચલો એટલે આપણને અવરોધ કેટલો મળે, 15 ઓહમ। પાવર શોધવા માટે આપણે ગઈ વખતે જે સૂત્ર વાપર્યું હતું એમ જ, પી બરાબર VI, I બરાબર P/V, પણ અહીં ધ્યાન રાખજો ખાસ અમ ખાસ, પાવર તો એનો એ જ છે 800 કિલોવોટ, કિલો એટલે શું થાય 10^3, પણ જે V છે ને એ 4000ની જગ્યાએ 40000, એટલે 1 મીંડું વધારે છે, એ તમે ખાસ ધ્યાનમાં રાખજો, જેથી અહીં જે જવાબ આવ્યો 20 એમ્પિયર આવ્યો, લાસ્ટ દાખલામાં એ જવાબ 200 એમ્પિયર હતો, બરાબર। ચલો હવે કેબલમાં વ્યય થતો પાવર પહેલું આપણે શોધીએ, વ્યય થતા પાવરનું સૂત્ર હંમેશા I²R થાય, એટલે અહીં આઈ કેટલો છે, 20 છે, યાદ રાખજો લાસ્ટ દાખલામાં આ 200 હતો, જ્યારે અહીં કેટલો છે ખાલી 20, તો 20નો વર્ગ અને × 15, એટલે તમને 6000 વોટ, એટલે 1000 કાઢી નાખવા 3 મિનિટ, એટલે 6 કિલોવોટ કહેવાય, એટલે વ્યય થતો પાવર અહીં ફક્ત 6 કિલોવોટ છે, જ્યારે લાસ્ટ દાખલામાં 600 કિલોવોટ હતો। તમે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો મારા શબ્દો, પાવર સ્ટેશન વડે મોકલાતો પાવર, ધારો કે પાવર સ્ટેશન જ્યાં છે મેઇન, ત્યાંથી જે મોકલવામાં આવે છે કેટલો, તો સબસ્ટેશન પર કેટલો મળ્યો 800, અને કેબલમાં વ્યય થતો કેટલો મળ્યો ફક્ત 6, જે લાસ્ટ ટાઈમ 600 હતો, એટલે અહીંયા 800 વત્તા 6, એટલે 806 જ થશે, જ્યારે ત્યાં 800 વત્તા 600 બરાબર 1400 થયું હતું। આગળ તારમાં થતો વોલ્ટેજ ડ્રોપ, એટલે વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર હું સમજાવી શક્યો છું, હંમેશા V બરાબર IR થાય, તો અહીં I 200ની જગ્યાએ 20 છે, એટલે અહીં 300 વોલ્ટ મળશે, એટલે પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરનું આઉટપુટ કેટલું હોવું જોઈએ, તો યાદ રાખજો 40000 વત્તા 3000, કારણ કે અહીં ડ્રોપ ખાલી 300 છે, એટલે 40000 વત્તા 300, એટલે 40300। અહીંયા દાખલો પૂરો થયો, મતલબ લાસ્ટ એક્ઝામ્પલ જેવું જ આપણે ગણ્યું, હવે સમજીએ કે શું ફાયદો ગેરફાયદો થયો, જોતા રહેજો। બાકી જે કેસ નંબર 1 છે ને એ લાસ્ટ એક્ઝામ્પલનો લીધો છે, લાસ્ટ એક્ઝામ્પલમાં તમને યાદ હોય તો વ્યય થતો પાવર આપણે ટકામાં શોધવો છે, કેટલો પાવર ખરાબ બગડી જાય છે, તો 600 વ્યય થતો હતો, જો તમને યાદ હોય તો આપણે અહીં આવ્યા છે 6, જ્યારે ત્યાં આવ્યા હતા 600 કિલોવોટ, તો તમારે જે વ્યય થતો એ ભાગ્યા તમારો મૂળ, એટલે કે કુલ, જે તમારે અહીં આપણે 800 વત્તા 6 806 થાય, જે લાસ્ટ દાખલામાં 800 વત્તા 600 1400 થયા હતા, એટલે હંમેશા મેઇન હોય એના ભાગાકારમાં રાખવાનો, જે વ્યય થતો એ ઉપર રાખવા, તો તમને ટકા મળે, કેટલા ટકા મળે, 42.85% જેટલો પાવર વ્યય થઈ જાય છે લાસ્ટ એક્ઝામ્પલમાં। આ એક્ઝામ્પલની અંદર શું છે, તો અહીં ફક્ત 600ની જગ્યાએ 6 થઈ જાય છે, નીચે 1400ની જગ્યાએ 806 હોય, તો આનું તમે જવાબ લખશો તો ફક્ત 0.74% જ લોસ છે, એટલે એનો મતલબ કે જો તમે પાવર ક્ષમતા 40000 રાખો છો, તમારો જે વ્યય થતો પાવર ખૂબ જ ઓછો છે, એટલા માટે સાબિત થાય છે કે ઊંચા વોલ્ટેજ માટે પાવર ટ્રાન્સમિશન કરવાથી
પાવરનો વે ઝડપથી ઘટે છે. બરાબર, આ બંને દાખલા હંમેશા જોડે કરવા જોઈએ. આગળ વધીશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? તો એક હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના દબાણ કરતા પાણીનું સ્તંભ 300 મીટરની ઊંચાઈ, એટલે ઊંચાઈ તમને આપેલી છે 300 મીટર એચ બરાબર, મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ પર સેકન્ડ છે. હવે આ તમે છે ને, આનું કોઈ આપણી પાસે સૂત્ર નથી કે પ્રવાહ નામની કોઈ વસ્તુ આ ચેપ્ટરમાં આવી નથી, કશું નથી. તો ઘણીવાર કેવું હોય ફિઝિક્સની અંદર, દાખલોની જે વેલ્યુ હોય ને એના એકમ પરથી યાદ રાખવાની. હવે એકમ શું છે? મીટર ક્યુબ પર સેકન્ડ, એ તમે ખાસ યાદ રાખજો. મીટર ક્યુબ એટલે કદનો એકમ છે, એટલે વોલ્યુમ, સેકન્ડ એટલે સમય, એટલે વોલ્યુમ પર સેકન્ડ તમને આપેલું છે 100. ઓકે, ચાલો. જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા 60%, એટલે કાર્યક્ષમતા 60% આપેલી છે. હવે કાર્યક્ષમતા ક્યાંથી આવે? તો સેમિસ્ટર નંબર 2માં ઉષ્મા એન્જિનવાળું એક ચેપ્ટર હતું જેની અંદર આપણે કાર્યક્ષમતા આવી ગઈ હતી, જે થાય ઈટા. તો ઈટા બરાબર 60% આપ્યું છે, ટકા કાઢી નાખો તો 60/100 એટલે 0.6 આવે. તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કર્યું, વિદ્યુત પાવર આપણે શોધવાનો છે. એટલે 3 વસ્તુ આપેલી છે, ઊંચાઈ, વોલ્યુમ પર સેકન્ડ અને ઈટા. હવે પાણીની વાત છે, તો પાણી માટે તમારે હંમેશા યાદ રાખી લેવાનું કે પાણીની ઘનતા ફિક્સ છે. કેટલી આપી હોય કે ના આપી હોય, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ લેવાની થાય, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે પાવર શોધવો છે એટલે આપણે ડાયરેક્ટ અહીં આવીશું. ઓકે, સોરી, આપણે આઉટપુટ પાવર શોધવો છે. તો કેવી રીતે કરીશું? તો આ સૂત્ર લખીશું પહેલાં, ઈટા બરાબર આઉટપુટ પાવર વાગ્યા ઇનપુટ પાવર. આ ઈટા એટલે કાર્યક્ષમતા. હંમેશા દુનિયાની કોઈ પણ ફિલ્ડમાં આગળ જતા એન્જિનિયરિંગની અંદર જ્યારે પણ કાર્યક્ષમતા શોધવાની આવે ને, તો એક જ સૂત્ર છે, આઉટપુટ ભાગ્યા ઇનપુટ. બરાબર, તો એવી રીતે અહીં આપણે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર લખીશું. હવે આપણે આઉટપુટ પાવર શોધવો છે તો ઇનપુટ પાવર આ બાજુ જશે, તો ઈટા ગુણ્યા ઇનપુટ પાવર થશે, પરંતુ ઈટા છે ઇનપુટ પાવર નથી. એટલે આપણો ફોકસ જશે ઇનપુટ પાવર શોધવાનું. અને પાવરનું સામાન્ય જનરલ સૂત્ર છે કાર્ય ભાગ્યા સમય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર લખાય, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. હવે આમાં બળ શોધવું છે, એટલે પાછું બળની જગ્યાએ પી એ લખાય. આ બધું સેમિસ્ટર 2 પરથી લખેલું છે. બરાબર, પી બરાબર એફ બાય એ સૂત્ર હતું, એના પરથી એફ બરાબર પી એ લખાય. એટલે બળની જગ્યાએ તમે પી એ લખો. પી એટલે દબાણ, એ એટલે ક્ષેત્રફળ, સ્થાનાંતર એમના એમ, સમય એમના એમ. હવે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય, સ્થાનાંતરનો એકમ મીટર થાય, એટલે બંને ભેગું થાય એટલે મીટર ક્યુબ થાય. એટલે જો મીટર ક્યુબ પર સેકન્ડ, આટલા વસ્તુનું મીટર ક્યુબ પર સેકન્ડ થયું. અને દબાણની જગ્યાએ પાછું સેમિસ્ટર નંબર 2 પરથી રો જી એચ લખાય, એટલે આપણે દબાણની જગ્યાએ રો જી એચ લખ્યું. રો તમને આપેલા છે, જી ફિક્સ જ હોય, એચ આપેલા છે. મીટર ક્યુબ પર સેકન્ડ તમને 100 આપેલા છે, મેં તમને પહેલાં જ કીધું મીટર ક્યુબ પર સેકન્ડ કેટલા આપે છે, 100. એટલે તમે એની કિંમત મૂકશો એટલે તમને ઇનપુટ પાવર મળી જશે, 2.94×10⁸ વોટ. આ જ વસ્તુ તમારે અહીં પેલું જે સૂત્ર હતું મેઇન, એમાં પાછું મૂકી દો. એટલે આઉટપુટ પાવર બરાબર 0.6 એટલે તમારી કાર્યક્ષમતા હતી, અને એનો ગુણાકાર આના જોડે કરશો એટલે તમને તમારો જવાબ 176.4 મેગાવોટ મળશે. એટલે આ પણ એક યુનિક એક્ઝામ્પલ હતો, રેર એક્ઝામ્પલ, આવા બીજો એક્ઝામ્પલ નથી. એટલે આ પણ તમે ખાસ યાદ રાખજો. આગળ વધીશું. હવે બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ હવે 2-3 જોવાના જ આપણે. 20મા નંબરનો એક્ઝામ્પલ, પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતું પ્રાઇમરી, એટલે પ્રાઇમરીના આંટાની સંખ્યા આપી છે, એટલે એનપી બરાબર 4000. પછી 2300 વોલ્ટ જેટલો ઇનપુટ, એટલે તમને વીપી આપ્યા છે, વીપી એટલે પ્રાઇમરીના વોલ્ટેજ 2300. પછી તમને સેકન્ડરીના વોલ્ટેજ 230 આપ્યા છે, અને સેકન્ડરીના આંટાની સંખ્યા શોધવાની છે. તો આ તો સૌથી સિમ્પલ ટ્રાન્સફોર્મરવાળી થિયરી તમે જોઈ લો એકવાર, એમાં આ રિલેશન મેં બતાવેલું છે કે NS/NP બરાબર VS/VP. સૂત્રનો કરતાં NSને બનાવો એટલે NP અહીં જશે, એટલે VS/NP/VP ત્રણેય કિંમત આપેલી જ છે, એટલે મૂકી દેશો એટલે તમને જવાબ મળી જશે. આગળ વધીશું. સિમ્પલ એક્ઝામ્પલ હતો દાખલા નંબર 21. LC અને R આપેલા છે, અનુનાદ આવૃત્તિ શોધવાની છે. એટલે સૂત્ર તમારી પાસે છે જ, F0 = 1/2π√LC. L અને C બંને આપેલા છે, બંને L = 3 હેનરી અને C = 27 માઇક્રો ફેરાડે. માઇક્રો એટલે 10⁻⁶ મૂકશો એટલે તમને ફ્રિકવન્સી મળશે 17.6 હર્ટ્ઝ. બરાબર, જોડે જોડે ક્યુ ફેક્ટર શોધવાનો છે એ પણ જોઈ લઈએ પહેલાં. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર છે ω0L/R. ω0ની જગ્યાએ 2π F0 લખી શકાય. F0 આપણે અવડત શોધ્યા, L આપેલા છે અને R પણ છે, એટલે તમને ક્યુ પણ મળી જાય. બીજો એક પ્રશ્ન છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ શું છે? તો
जो अनुनादनी तीक्ष्णतामां सुधारो करवो होय तो शुं करवुं जोईए। तो आना माटे तमने थीअरी याद कराई, ज्यारे मैं अनुनाद अने क्यू फेक्टरनी थीअरी चलाई त्यारे एक पहेलो ग्राफ हतो आवी रीते, जेमां आवुं कंईक हतुं। એમાં એ લખ્યું હતું ઓછો હાર વધારે આર, આરના વેરિએશન પર મેં તીવ્રતા બતાવી હતી। એટલે જો તમારે તીક્ષ્ણતા સુધારવી હોય તો આર પર ફોકસ કરવો જોઈએ। કેવી રીતે? અનુનાદની તીક્ષ્ણતા સુધારો કરવા કોણીય આવૃત્તિ અચળ રાખી આરનું મૂલ્ય અડધું કરવું જોઈએ। આરનું મૂલ્ય તમે ઘટાડો, જો જોઈ શકો છો અહીં આર છેદમાં જ, એટલે છેદ ઘટાડો તો આ વધે, બરાબર। એટલા માટે આપણે કેટલું કર્યું, આશરે અડધું કરી દઈએ, એટલે 7.4 / 2 3.7 કરો તો આપોઆપ તેની તીવ્રતા સારી થઈ જાય। એના પછીનો એક્ઝામ્પલ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ, એટલે VRMS 230 વોલ્ટ, ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ, 80 mH, L બરાબર 80 mH નું કન્વર્ટ પછી કરી દઈશું 10⁻³, કેપેસિટર 60 μF એનું પણ કન્વર્ટ કરી દઈશું, બરાબર। અવરોધ પણ આપેલું, બધું RL CF VR બધું આપ્યું છે। હવે પ્રશ્ન શું છે, તો પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત થતો પાવર શોધવાનો છે। તો જો સૌથી પહેલાં તો પાવર શોધવો તો છે, શોધી કાઢીએ, પણ એ પહેલાં આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરના અવરોધ શોધી કાઢીએ। કેપેસિટરનો અવરોધ એટલે XC, જેનું સૂત્ર થાય 1/ωC, ઓમેગા એટલે 2πf થાય, પાઈ એફ અને સી બધું જ છે તો તમને XC મળી જશે। આવી જ રીતે આપણે XL શોધીશું, એટલે 2πfL, એફ અને એલ પણ છે એટલે XL મળી જશે। હવે RLC જ્યારે શ્રેણીમાં હોય, બરાબર, ત્યારે જો યાદ રાખજો આ દાખલામાં ક્યાંય અનુનાદની ઘટનાની વાત કરી નથી, એટલે L અને C ધ્યાનમાં લેવા પડશે। મોડ Z આ સૂત્ર આવી ગયું છે, જ્યારે RLC શ્રેણીમાં હોય ત્યારે ઇમ્પિડન્સ કેટલો થાય, તો √R² + XL − XC² આર છે, XL અને XC તમે શોધ્યા એ મૂકી દો, એટલે તમને Z કેટલો મળ્યો, 31.72। હવે એના પરથી તમે પાવર શોધો હોય તો VI જોઈએ, તો I માટે VRMS / મોડ Z, VRMS 200 આપેલા છે 230, અને મૂળ ઝેડ તમે શોધ્યા એના પછી તમને પ્રવાહ મળશે, એ જ પ્રવાહ તમે અહીં મૂકી દો અને પાવર મૂકો એટલે તમને પાવર મળી જાય, બરાબર। ધ્યાન રાખજો ખાસ, અને એકવાર જોઈ લેજો, ચોપડીમાં ભૂલ હોય અથવા ચોપડીમાં કંઈક અલગ આવતું હોય તો પાવર જે છે એ I² RMS R શોધશો તો પણ ચાલશે, એનાથી સાચો જવાબ કદાચ આવી શકે છે, એકવાર ચેક કરી લેજો। અને L અને C હવે જુઓ, ધ્યાન રાખજો, એ શું શોધ્યું, આ જનરલ પાવર હતો, આ શું હતો, જનરલ પાવર। પણ જો L અને C ઇન્ડિવિજ્યુઅલ વાત કરો તો એમાં તો પાવર શૂન્ય છે, અને અવરોધમાં પાવર કેટલો એ શોધવો હોય તો I² R યુઝ કરાય, તો I નું સૂત્ર મૂકો અને I ની કિંમત મૂકો અને R મૂકશો, તમને એ પણ જવાબ મળી જશે। ઓકે, અહીં સુધી રાખીએ છીએ, પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું।